एसटी डेपो में स्वच्छता अभियान शुरू करवामां आव्युं छे। वाहन व्यवहार मंत्री हर्ष संघवीए समीक्षा करी। हर्ष संघवी गांधीनगर एसटी डेपोनी अचानकथी ज मुलाकात लीधी हती। बस अने बस स्टेण्ड में स्वच्छतानी कामगीरीनुं निरीक्षण कर्युं। बस में मुसाफरो साथे हर्ष संघवीए वातचीत करी। नागरिकोने एसटी बसनो उपयोग करता 25 लाख थी वधारे परिवारजनोने બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સ્વચ્છતા અભિયાન એ આપણા સૌ માટે આપણી વ્યવસ્થાઓ સ્વચ્છ રહે અને સારી રીતે આપ એનો ઉપયોગ કરી શકો તે માટે શરૂ કરવામાં આવી છે। બસોમાં કચરો નાખીને જે બસમાં તમે દરરોજ અવર જવર કરો છો તેના ગંદકી ના ફેલાવવા માટે ખાસ હું અપીલ કરું છું। આજે गांधीनगर एसटी बस स्टेशन पास थी पसार थता थता ज्यांथी आ स्वच्छता अभियान की शुरुआत करवामां आवी छे ते बस स्टेशन में थोड़ोक समय पसार करवा माटे निरीक्षण करवा माटे आज हूँ स्वयं पोते अहीं आवेलो हतो। ઓલિમ્પિક ને લઈને સરકાર એક્શન માં આવી છે। સરકારે ઓલિમ્પિક વિલેજ બનાવવા કવાયત હાથ ધરી છે। 3 શહેરોમાં સર્વે શરૂ કર્યા છે। સુરત, ગાંધીનગર, અમદાવાદમાં સર્વે શરૂ કર્યા છે, ત્યારે અમદાવાદના ગોધાવીમાં પણ સર્વે કરવામાં આવ્યો છે। 500 એકર જમીન એક્વાયર કરશે સરકાર। 500 એકરમાં ઓલિમ્પિક સિટી બનાવવા માટે સર્વે કરવામાં આવ્યો છે। 2036માં ઓલિમ્પિક ગુજરાતમાં થાય તેના માટે સરકાર પ્રયત્નશીલ છે। અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા વચ્ચે એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે। કોર્પોરેશનના પાર્કિંગને જ અલીગઢના તાળા લાગ્યા। સેજપુર વિસ્તારમાં બનેલા એએમસીના પાર્કિંગ પ્લોટ મજાક સમાન બન્યો છે। પાર્કિંગ પ્લોટનું એએમસીએ ફક્ત બોર્ડ લગાવીને લોકો સાથે મજાક કરી। પાર્કિંગના અંદરના દ્રશ્યો ખતરનાક છે। પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની જગ્યા જ એકદમ નાની છે। આખા પ્લોટમાં માટીના ઢગલાઓ પડેલા છે। પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ કરવા આવનાર વાહન ચાલકો ગેટે તાળું અને અંદર માટીના ઢગલા જોઈને પરત ફરવા મજબૂર બન્યા છે। અમદાવાદમાં એક તરફ સતત ટ્રાફિકની સમસ્યા વધી રહી છે। હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવવું જોઈએ અને તે નિવારણ છે તે કોર્પોરેશન કેવું લાવી રહ્યું છે તે દ્રશ્ય અમે આપને બતાવીશું। કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ઉત્તર ઝોન સૈજપુર વોર્ડમાં એક પાર્કિંગ પ્લોટ છે તે બનાવવામાં આવ્યો હતો। એ પાર્કિંગ પ્લોટ જે દિવસથી બન્યો છે તે દિવસથી તે ખંભાથી તારા લાગે છે। તારા એ હદ સુધી લાગેલા છે કે તેના પર કાટ આવી ચૂક્યો છે। સંપૂર્ણપણે પાર્કિંગને બંધ કરી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, જે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર બોર્ડ લગાવવામાં આવ્યું છે। જો કોઈ તારું ખોલે ને જો કોઈ ગાડી પણ અંદર આવી જાય તો ક્યાં પાર્ક કરે તે આ દ્રશ્ય જોઈને આપ પોતે જ નક્કી કરી શકો છો, દર્શકો નક્કી કરી શકે છે કે પાર્કિંગ પ્લોટ તો બની ગયો છે પરંતુ ગાડી પાર્કિંગ ક્યાં કરવી, કારણ કે પાર્કિંગ માટેની કોઈ જગ્યા જ નથી। અંદર સંપૂર્ણપણે કચરો પડ્યો છે, બ્લોક પડ્યા છે, પાર્કિંગ કરે એવી કોઈ પણ પ્રકારની અહીંયા જગ્યા નથી। આ દ્રશ્ય પરથી દર્શકો પણ નક્કી કરી શકે છે કે પાર્કિંગ પ્લોટ તો કોર્પોરેશને બનાવી ચૂક્યો છે, થોડા ઘણું ફંડ પણ ફાળવ્યું હશે, કેટલાક ટેન્ડરો પણ કર્યા હશે, પરંતુ હવે અહીંયા પાર્કિંગ ધારો કે કોઈ ગાડી આવી પણ જાય તો ક્યાં કરવી તે આ દ્રશ્ય જોઈને આપને ખ્યાલ આવી જશે। એટલે કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર ને માત્ર ટેન્ડરો પાસ કરવામાં, ટેન્ડરો પાડવામાં જ રસ હોય અને લોકોને ને પ્રજાને જૂઠું બોલીને લોકોને વહેમો રાખવામાં રસ હોય તેવા દ્રશ્યો આ સ્પષ્ટપણે દેખ્યા પર ખબર પડી રહી છે। કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડમાં પાર્કિંગ પ્લોટ તો બનાવવામાં આવ્યો છે પરંતુ ક્યાંય ગાડી પાર્ક થઈ શકે તેવી જગ્યા નથી અને તેમાં પણ જે મુખ્ય દરવાજો છે તેને ખંભાથી તારા લાગેલા છે। એટલે ચોક્કસથી એટલું તો કહી શકાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે માત્ર ને માત્ર દેખાવા માટે કામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેમને કામગીરી કરી અને કોઈ લોકો પાર્કિંગ વાહન કરે તેમાં કોઈ રસ ના હોય તે પણ સ્પષ્ટપણે આ દ્રશ્યોથી ખ્યાલ આવી રહ્યો છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હું તો આ બહુ સમયથી જોઉં પણ અત્યાર સુધી કોઈ નિકાલ આવ્યો નહીં, એના માટે અરજી કરતા કોઈ અરજી કરતું નહીં એટલે આનો નિકાલ આવતો નહીં। પાર્કિંગ પ્લોટમાં પથ્થર પડ્યા, બધી જગ્યાએ એકદમ અંદરથી ખાલી સાફ થાય છે, બહારથી કશું સાફ થતું નથી। લોક મારેલું છે, ગેટે તો લોક મારેલું જ રહે પણ
માણસ તો આવતા જ રહે. શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ, કેટલા વર્ષથી આ પાર્કિંગ પ્લોટની આવી હાલત છે અને શું કહેશો? આ તો હું તો 4-5 વર્ષથી તો હું જોઈ રહ્યો છું કે શું હાલત છે. અહીંયા તો કોઈ આવતું જ નહીં, અંદર ક્યાંથી ઘૂસે? માણસ રસ્તો હોય તો ઘૂસે ને, ગેટ જ બંધ છે. એક ખાલી રિક્ષા અંદર આવી જાય, એમાં બી કેસા દારૂડિયાને એ બધા રિક્ષાવાળા લઈને અહીંયા આવે ને દારૂ પીવે ને એ બધું થાય અહીંયા. બાકી ઓર તો બીજું બાઇકવાળા આવે એટલે બીજા સીધા ગાર્ડનમાં જતા રહે, એટલે ગાર્ડનમાં જઈને અંદર પાર્કિંગ કરે. પાર્કિંગ બહુ ખરાબ હાલત. હા, બાકી અહીંયા તો અંદર તો મેં આજ સુધી કોઈ દિવસ જોયું જ નહીં, કોઈ દિવસ કોઈ સાધન ઊભું હોય. કચ્છમાં ગૌશાળાને સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે. ગૌમાતા પોષણ યોજના હેઠળ સહાય ચૂકવવા માંગ. સરકારે 3 માસની સહાય ચૂકવી જ નથી. વહીવટી કામ પૂર્ણ થયા બાદ પણ સહાય ચૂકવવામાં વિલંબ. સહાય નહીં ચૂકવાતા પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે. અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળાને સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે, ત્યારે શું વધુ વિગતો મળી રહી છે? સરકારે 3 મહિનાથી સહાય નથી ચૂકવી. પ્રીતિ, કચ્છ જિલ્લામાં ગૌશાળા પાંજરાપોળની હાલત છે તે અત્યારે દયનીય બની છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે ગૌમાતા પોષણક્ષમ યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ તેની સહાય 3 મહિનાથી ચૂકવવામાં આવી નથી. વહીવટી કામગીરી પૂર્ણ થયા બાદ પણ સહાય નહીં ચૂકવવામાં આવતા પાંજરાપોળ ગૌશાળા સંચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે કચ્છમાં સૌથી વધારે ગૌશાળા પાંજરાપોળ આવેલી છે અને તેમાં સૌથી વધારે પશુધનનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. સરકારની જાહેરાત બાદ ગૌશાળામાં આવતું જે દાન છે તેમાં પણ ઘટાડો થયો છે અને આવી સ્થિતિની અંદર પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલજનક બન્યો છે. ત્યારે જલ્દીમાં જલ્દી ગૌશાળા પાંજરાપોળને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી છે. આભાર તમામ વિગતો માટે અલ્પેશ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેલિબ્રિટીઝને પણ આમંત્રણ. દેશની જાણીતી હસ્તીઓને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું. 22 જાન્યુઆરીએ થવાની છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા. અમિતાભ બચ્ચન, અક્ષય કુમારને આમંત્રણ અપાયું. આશા ભોસલે, રતન ટાટા, મુકેશ અંબાણીને પણ આમંત્રણ. સચિન તેંડુલકર, વિરાટ કોહલીને પણ અપાયું આમંત્રણ. બાઈચુંગ ભુટિયા, મેરી કોમ, પીવી સિંધુને આમંત્રણ અપાયું. પી ગોપીચંદ, રોહિત શર્મા, સુનિલ ગવાસ્કરને પણ આમંત્રણ આપવામાં આવ્યું. રાષ્ટ્રીય પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોને પણ અપાયા છે આમંત્રણ. 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે કરાશે પ્રાણ પ્રતિષ્ઠા. તો ખાસ આ મહોત્સવમાં સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ થશે પ્રાણ પ્રતિષ્ઠા. પરંતુ હાલમાં તમામને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. સેલિબ્રિટીઝને આમંત્રણ, જેમાં ક્રિકેટ, બોલિવૂડના અભિનેતાઓને આમંત્રણ, સાથે રમત સાથે જોડાયેલા જે રમતવીરો છે તેમને પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ક્યાંક આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોને અત્યારે આમંત્રણ તમામ સેલિબ્રિટીઝને મોકલવામાં આવી રહ્યા છે.